અંધશ્રદ્ધાને ન ફેલાવવા માટે આરોગ્ય વિભાગની બેઠક મળી છે. અંધશ્રદ્ધામાં ડામ આપવાના કારણે બે બાળકોના મોત થયા હતા ત્યારે પહેલી વખત આરોગ્ય વિભાગની બેઠકમાં ભુવાજીઓ હાજર રહ્યા. તો દિયોદરમાં આરોગ્ય વિભાગની બેઠક ભગવાન શ્રદ્ધામાં પડીને દવા અને દુવા બે કરે એવી અમે એક સંકલ્પ લીધો છે અને કમળે બનાવ બન્યો. લાકડી તાલુકામાં એ ડામ દેવાયા છે, એમાંથી છોકરીનું મૃત્યુ થઈ ગયું. એટલે આવું હવે ભવિષ્યમાં બનાસકાંઠા જિલ્લામાં કે ગુજરાતમાં ના બને એવો અમે સંકલ્પ કર્યો. અને હું આજે સરકારે રેકોર્ડ ઓફિસમાં બોલાયા તમારો ભાવને જે પ્રોગ્રામ આ અંધશ્રદ્ધાનો અને ઘણા લોકો અંધશ્રદ્ધામાં દોરાય છે અને ઘણા લોકો બાળકોનું મૃત્યુ થયું છે. આ કોઈ ખોટા ભોગવા ભોયા ભોગવા નોમે ઠગી ખાવાવાળા ભોગવા ડોવા ભારે કૃપા કરે આવી લીધી ખોટું ખોટું વસ્તીને ખોટું પકડાઈ ખોટા જેમ ગાલી અને આવા લોકો મૃત્યુ થાય છે. એ આવો ખોટું કરે એના માટે સરકારે આ કાર્યવાહી કરી છે. અમને ખરેખર આરોગ્ય ખાતા દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે પહેલી વાર આવું લોકનું સંમેલન રાખ્યું ખરેખર એક જનજાગૃતિ અભિયાન રૂપે જયારે અત્યારે લોકો અંધશ્રદ્ધા તરફ વળી રહ્યા છે એને જાગૃત કરવા માટે કરીને આપણે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં જે ઘટના બની છે કે જે છોકરીને ડામ દેવાથી મૃત્યુ થવાના કારણે આખા જિલ્લામાં હાહાકાર મચી ગયો છે અને ખરેખર એક નિર્દનીય ઘટના બની છે. આજે બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તેમજ જુદ તાલુકા એક કચેરી દ્વારા એક જુદ તાલુકાના યુવાઓ મોરિયો પંડિતોની એક વર્કશોપ યોજવામાં આવ્યો. આ ભુવાઓ દ્વારા તાલુકામાં અત્યારે જે ગેરમાન્યતાઓ છે એ ગેરમાન્યતાઓ દૂર કરવા તેમજ અત્યારે માતામાં બાળમરણ જે થાય છે એને અટકાવવા માટે આજે જુદો તાલુકા તમામ ગામડાઓથી ભુવાઓને એકત્રિત કરી આરોગ્ય શિક્ષણ આપવાની આ ભુવાઓએ તમામ ગામોમાં અમને તમારો આરોગ્યના તમામ પ્રોગ્રામો સાથ સહકાર આપી. હવે જ્યારે પણ કોઈ તમારા આરોગ્યના પ્રોગ્રામ હશે એમાં અમે સહકાર આપી આપણા તાલુકામાં કોઈ પણ માતામાં બાળમરણ ન થાય તેવા સક્રિય પ્રયત્નો અમે કરી. તો આ અમારી સાથે જોડાઈ ગઈ છે સંવાદદાતા અલ્કેશ રાવ. અલ્કેશ, પ્રથમ વખત આવું થયું હશે કે તબીબો અને ભુવા અને તાંત્રિકોની એક ભેગી બેઠક મળી હશે જેનો આશય અંધશ્રદ્ધાને દૂર કરવાનો છે. આ ખૂબ સારી વાત કહી શકાય, પરંતુ શું કોઈ લાગી રહ્યું છે કે કોઈ બદલાવની આશા અહીંયા જોવા મળી રહી છે ખરા? જીગર, વાત કરું તો બનાસકાંઠામાં ભુવાના ડામ આપવાથી એક જ સપ્તાહની અંદર બે જેટલા માસૂમ લોકોના મોત નીપજ્યા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક હવે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ને આરોગ્ય વિભાગ જે ગામડાના જે અભણ લોકો છે કે જે એમના બાળકો બીમાર થાય છે ત્યારે તેઓ ડોક્ટરની જગ્યાએ ભુવાઓ પાસે લઈ જતા હોય છે, તેમાં જનજાગૃતિ આવે તે માટે દિયોદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આજે એક બેઠક બોલાવવામાં આવી હતી. ને તેમાં દિયોદર તાલુકા સહિતના જે આજુબાજુ તાલુકાઓના છે તે ભુવાઓ કે જે તાંત્રિક વિધિ કરતા હોય છે તેવા લોકોને એકત્રિત કરીને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. અને ખાસ કરીને જે આ ભુવાઓ તેમજ જે તાંત્રિક વિધિ કરનાર જે લોકો છે તે કોઈ પણ પ્રકારના બાળક બીમાર હોય ત્યારે તેને કોઈ પણ પ્રકારની ડામ આપવાની છે એવી કોઈ સારવાર ન કરે અને સીધા ડોક્ટર પાસે જ મોકલે તે બાબતની જાગૃતિ આપવા માટે આજે બેઠક બોલાવી હતી. અને તેની અંદર આરોગ્ય અધિકારી દ્વારા તેમને આરોગ્ય લક્ષી કાર્યક્રમો રજૂ કરીને તેમને સમજાવવામાં આવ્યા હતા. પરંતુ જોવાનું એ રહ્યું કે બનાસકાંઠામાં મોટા પાયે દરેક ગામમાં આવા ભુવાઓ હોય છે અને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે અંધશ્રદ્ધા તરફ ફેરાતા હોય છે અને પોતાના માસૂમ બાળકોને ડામ આપવા અથવા તો તે ચમકી હોય તો તેને કોઈ વિધિ કરવા માટે આ ભુવાઓ જોડે લઈ જતી હોય છે. હાલ તો આરોગ્ય વિભાગ દાવા કરી રહ્યું છે કે તે ગામડે ગામડે ફરી રહી છે અને જન જાગૃતિ આવે તેવા કાર્યક્રમો કરી રહી છે. આજે દિયોદરમાં પણ એક સરસ કાર્યક્રમ કર્યો અને પ્રથમવાર જે ભુવાઓ હતા તેમને બોલાવીને તેમને સમજાવવામાં આવે છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જે વર્ષોથી આ ભુવાઓ આ વિધિઓ કરતા હોય છે તેમજ જે આવા ડામ આપવાના કામ કરતા હોય છે તે સુધરે છે કે નહીં અને તેનું પરિણામ શું આવે છે તે હવે જોવાનું રહ્યું. જીગર જી બિલકુલ અલ્કેશ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. આગળ વાત કરીએ તો કોલકાતામાં તબીબ પર થયેલા હુમલાના